માંડવીમાં વિજયાદશમીએ રોજ દીક્ષામુહૂર્ત પ્રદાન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જૈનપુરીથી આઝાદ ચોક ભીડ બજાર અને કેટીસા રોડથી શીતલ પાશ્વ જિનાલય સુધી તપગચ્છ જૈન સંઘના ઉપક્રમે સામૈયું નીકળ્યું હતું. ગચ્છાધિપતિ પરમપૂજા આચાર્ય ભગવાન શ્રી કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સામે મુમુક્ષો સર્વ નિશાબેન ગડા, શ્રેયાબેન રાજુભાઈ, શિવકુમાર અને યજ્ઞાબેન વિપુલભાઈ શાહને દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કરવામાં આવ્યું હતું. પ્રારંભમાં તપગચ્છ જૈન સંઘના પ્રમુખ શ્રી ચંદ્રેશભાઈ શાહે સામૂહિક ગુરુવંદના કરાવી હતી. ગચ્છાધિપતિ પરમપૂજ્ય આચાર્ય ભગવાન શ્રી કલ્પતરુ સુરીશ્વરજી મહારાજ સાહેબ મંગલાચરણ ફરમાવીને સંયમ જીવનનું મહત્વ સમજાવ્યું હતું. પાંચેય દીક્ષાર્થીઓ અને તેમના રત્નકુક્ષી માતા પિતાએ ગુરુપૂજન કર્યું હતું. સંપૂર્ણ ચાતુર્માસના લાભાર્થી પરિવાર માતૃશ્રી ઝવેરબેન દેવજીભાઈ મહેતા હસ્તે શ્રીમતી રૂપલબેન ભરતભાઈ મહેતા અને શ્રીમતી રિયા કેરીન મહેતાના સંપૂર્ણ સહયોગથી તમામ અનુષ્ઠાનો અને જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તપગચ્છ જૈન સંઘના ચંદ્રેશભાઈ શાહ અને સમસ્ત ટ્રસ્ટી મંડળ તેમજ સંઘના શ્રેષ્ઠીવર્ય ભરતભાઈ અને સંજયભાઈ મહેતા તમામ કાર્યક્રમો સુપેરે પાર પાડવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.